પાસવર્ડની અંદર ટેબલ થ્રુ આપણે બાયોડેટા છે, તમારે રિઝ્યુમ છે એ કઈ રીતે બનાવીશું એના વિશે સ્ટડી કરીશું. તો સૌથી પહેલાં આપણે હેડરનો યુઝ કરીશું. તો હેડર માટે આપણે ઇન્સર્ટ ટૂલ્સની અંદર જઈને હેડર ઓપ્શન ઉપર ક્લિક કરીશું. તો અહીંયાથી તમે કોઈ બી મીન્સ કે હેડર લઈ શકો છો. ઓકે, તો અહીંયા હું હેડરમાં આપીશ રિઝ્યુમ, કારણ કે આપણે શેના વિશે બનાવીએ છીએ, શું બનાવીએ છીએ, તો રિઝ્યુમ બનાવીએ છીએ, તમારો બાયોડેટા બનાવીએ છીએ. ઓકે, તો એના માટે આપણે રિઝ્યુમ બનાવીએ છીએ. તો આને આપણે હવે એડિટિંગ આપીશું. તો સેન્ટર, આની ફ્રન્ટ આપણે ચેન્જ કરીશું, એન્ડ ફ્રન્ટ સ્ટાઇલ છે એ તમે ચેન્જ કરી શકો છો. ઓકે, ધેન ઓકે ઓકે ધેન ક્લોઝ. ઓકે, ડબલ ક્લિક આપો છો તો ક્લોઝ થઈ જાય છે, અને ડબલ ક્લિક આપો છો તો તમે ઓટોમેટિકલી મીન્સ કે પેજ ઉપર તો તમે ડાયરેક્ટલી હેડર એન્ડ ફૂટરનો તમને ઓપ્શન આપે છે. ઓકે, ધેન હવે આપણે અહીંયા ટેક્સ્ટ લખવી છે. તો સૌથી પહેલાં તો બાયોડેટાની અંદર શું આવશે, તો પર્સનલ ઇન્ફોર્મેશન. ઓકે, હવે પર્સનલ ઇન્ફોર્મેશન આપેલું છે એને આપણે મીન્સ કે ફોર્મેટમાં આપીશું, કે આને સેન્ટરમાં રાખવી છે, લેફ્ટ કરવી છે, અલાઈન લેફ્ટ આપવું છે, એની સાઇઝ કેટલી રાખવી છે, એન્ડ એનો કલર કયો રાખવો છે આપણે એ ડિસાઇડેડ કરીશું. ઓકે, ધેન એન્ટર. ઓકે, હવે પર્સનલ ઇન્ફોર્મેશન માટે તમારે જે બી મીન્સ કે ડિટેલ એડ કરવાની છે એના માટે ટેબલ. ઓકે, કેટલી ટેબલની કોલમ જોઈએ છે, તો 3 કોલમ એન્ડ નેમ. તો અહીંયા સૌથી પહેલાં તમારું શું આવશે, તો નેમ. નીચે લઈ જવા માટે તમે ટેબ અથવા એરોનો યુઝ કરશો. અહીંયા પછી એડ્રેસ, ધેન મોબાઈલ નંબર, ધેન બર્થ ઓફ ડેટ, ધેન ઈમેલ આઈડી, ધેન જેન્ડર. ઓકે, હા, તમારું આટલું તમે પર્સનલ ઇન્ફોર્મેશનની અંદર રાખો છો, એન્ડ આને તમે બ્લેક કરશો. એન્ડ જે બી ફ્રન્ટ સ્ટાઇલ રાખો છો એ તમારે એક જ રાખવાની છે, અલગ અલગ નથી રાખવાની. ઓકે, અહીંયા તમારું જે નેમ છે એ તમે લખી શકો છો. સપોઝ મારું નામ જીમી છે, તો હું અહીંયા જીમી પટેલ, એડ્રેસ ગાંધીનગર, મોબાઈલ નંબર તમે કોઈ બી. ઓકે, બર્થ ઓફ ડેટ તમારી જે હોય એ તમે નાખી શકો છો. સપોઝ હું બર્થ ઓફ ડેટ ઓકે, ધેન ઈમેલ આઈડી તમે કોઈ તમારું પોતાનું પર્સનલી નાખવાનું છે. ઓકે, ઈમેલ આઈડી છે એ સ્મોલ લેટરની અંદર આવશે. ઓકે, ધેન તમે મેલ છો કે ફીમેલ છો. ઓકે, એન્ડ આના બી તમે ચેન્જ કરી નાખશો એની ફ્રન્ટ સ્ટાઇલ. ઓકે, એન્ડ એન્ડ ધેન અહીંયા તમારો પીક મૂકી શકો છો. ઓકે, પણ પીક મૂકવો છે તો અહીંયાથી તમારે સિલેક્ટ કરી રાઇટ ક્લિક એન્ડ ધેન મર્જ સેલ કરવું પડશે. ઓકે, મર્જ સેલ, તો અહીંયા ટોટલી એન્ડ ધેન અહીંયાથી તમે પિક્ચરમાં જઈને, સપોઝ કે પિક્ચર પડ્યું હોય તો તમે અહીંયા કોઈ બી મીન્સ કે પિક્ચર મૂકી શકો છો, નથી તો. ઓકે, તો અહીંયા તમારું પિક્ચર છે એ તમે અહીંયા ઇન્સર્ટ કરાવી શકો છો
फॉर एग्जाम्पल અહીંયા પિક્ચર એટલે કે તમારો ફોટો એડ કરવાનો રહેશે ઓકે ધેન નેક્સ્ટ તો નેક્સ્ટ શું આવશે તો એજ્યુકેશન ક્વોલિફિકેશન ઓકે તો એને બી તમે ટેબલમાં લઈ શકો છો તો અહીંયા તમે સિરિયલ નંબર ધેન ટેબ પછી સ્ટાન્ડર્ડ ધેન બોર્ડ એન્ડ ધેન પર્સન્ટેજ ઓકે ઓકે અહીંયા સપોઝ કે સિરિયલ નંબર 1 સ્ટાન્ડર્ડ 10th બોર્ડ તો HSC તમારા જે પર્સન્ટેજ આવેલા છે એ અહીંયા તમે એડ કરાવી શકો છો ધ્યાન એ રીતે અહીંયા સેકન્ડ તમે HSC પાસ કરેલું છે કોઈ તમે એક્સ્ટ્રા કોઈ કોર્સ કરેલો છે એ તમે અહીંયા એડ કરી શકો છો ધેન નેક્સ્ટ તમારી હોબી ઓકે તો હોબી બી તમે મીન્સ કે અહીંયા ટેબલમાં લઈ શકો છો કે તમને મીન્સ કે રીડિંગ પ્લેઇંગ વોચિંગ એન્ડ એક્સ્ટ્રા સ્પોર્ટ્સ ઓકે હવે આ બધાને તમારે આ જે છે એને હંમેશા તમે શેમાં રાખશો તો બ્લેક કલર આને શેમાં રાખશો બ્લેક કલર એન્ડ આગળ ફ્રન્ટ સ્ટાઇલ શું રહી દેતી કન્સ્ટ્રેઇન એન્ડ આની સાઇઝ છે થોડી એક વધારે રાખશો તમે ઓકે એન્ડ ધેન આ બી તમારે બ્લેક કલરમાં રાખવાનું છે પણ એની સાઇઝ 14 કન્સ્ટ્રેઇન પણ એને બોલ્ડ નથી રાખવાનું ઓકે ધેન એ જ રીતે આ બી બ્લેક એન્ડ ધેન સેન્ટર ઓકે નેક્સ્ટ કોઈ વર્ક એક્સપિરિયન્સ છે તમારો તો અહીંયા તમારો જે વર્ક એક્સપિરિયન્સ છે એ તમે ટેબલ થ્રુ લખો હોય તો ટેબલમાં અથવા તમે કોઈ બી રીતે મીન્સ કે ટેક્સ્ટમાં લખી શકો છો કે તમારો વર્ક એક્સપિરિયન્સ એટલે કે તમે જે બી જગ્યાએ મીન્સ કે તમે કેટલો ટાઈમ જોબ કરી છે કઈ
શકો છો. આ જે છે એને તમે બ્લેક અક્ષરમાં રાખશો, શેની અંદર? તો બ્લેક, કે ધીસ વન ઇઝ ઓલ બ્લેક. સાઈઝ છે એ તમારે ચેન્જ કરી શકો છો. દેન અબોવ ફૂટરની અંદરથી તમે પેજ નંબર આપી શકો છો. ઓકે, એન્ડ આને તમે કોપી પેસ્ટ કટ, અહીંયાથી તમે ટેબલ આપો, કટ કોપી ઇન્સર્ટ ડિલીટ ટેબલ બોર્ડર સ્ટાઈલ, તમે અહીંયા બોર્ડર સ્ટાઈલ આપી શકો તમારે જે બી આપવી હોય. ઓકે, એન્ડ તમે એની બોર્ડર બી આપી શકો છો કે ઓલ બોર્ડર, લેફ બોટમ તમારે ઓલ બોર્ડર. ઓકે, આ રીતે તમે ટેબલનું એડિટિંગ કરી શકો છો. ઓકે, તો ટેબલને કઈ રીતે ક્રિએટ કરવું એનું એ આપણે અહીંયા શીખી ગયા કે પિક્ચર કઈ રીતે, અહીંયા જે પિક્ચર છે અહીંયાથી તમે પિક્ચરની અંદર જઈને તમારા પીસીની અંદર જે બી જગ્યાએ મીન્સ કે તમારું પિક પડેલું છે એ તમે લઈ શકો છો. ઓકે, એ રીતે તમે અહીંયા પિક્ચર સેટ કરાવી શકો છો. ઓકે, ધેન આના માટે તમારે કંટ્રોલ સી એટલે કે કોપી કરી શકો છો, કંટ્રોલ પી એટલે કે પેસ્ટ, કંટ્રોલ એક્સ એટલે કે કટ, કંટ્રોલ એન, કંટ્રોલ શિફ્ટ એન એટલે કે ન્યૂ ફોલ્ડર ક્રિએટ કરી શકો છો, કંટ્રોલ પી એટલે કે તમે પ્રિન્ટ નીકાળી શકો છો, કંટ્રોલ સી એટલે કે ક્લોઝ કરી શકો છો. આ જે શોર્ટકટ કી છે એ બધાનો તમે મીન્સ કે એમએસ વર્ડની અંદર તમે યુઝ કરી શકો છો. અલાઇન બોર્ડરને આપવા માટે કંટ્રોલ બી, કંટ્રોલ આઈ, કંટ્રોલ યુ. એના માટે તમે તમારા પેજને જે છે બોલ્ડ, ઇટાલિક એન્ડ અંડરલાઇન આપી શકો છો. તો આ રીતે આપણે મીન્સ કે ટેબલ કઈ રીતે ક્રિએટ કરવું, ટેબલ કેટલી રીતે ક્રિએટ થાય છે એ આપણે જોયું, એન્ડ ટેબલનું એડિટિંગ આપણે કઈ રીતે કરીએ છીએ એના વિશે આપણે સ્ટડી કર્યું. ઓકે, તો સો સ્ટુડન્ટ, તમારો જે બાયોડેટા છે એ તમે ટેબલની અંદર બી મીન્સ કે ક્રિએટ કરી શકો છો, એન્ડ ટેબલની વગર બી, ડોક્યુમેન્ટ વગર બી મીન્સ કે તમે એને ક્રિએટ કરી શકો છો. ઓકે, તો આ હતો તમારે ઘરે મીન્સ કે એમએસ વર્ડની અંદર તમારો બાયોડેટા અથવા કોઈ બી મીન્સ કે ઇલેક્ટ્રિસિટી બિલ છે અથવા મીન્સ કે રિઝલ્ટ છે એનું તમે ટેબલની અંદર કઈ રીતે ક્રિએશન કરી શકો છો એ તમારે જાતે મીન્સ કે કરવાનું રહેશે.